વેલકમ બેક. તો સુરત ખાતે વેલેન્ટાઇન્સ ડે નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્નિવલનું આયોજન કર્યું છે. આપ જોઈ શકો છો કે યુવા હૈયાઓ જે છે કઈ રીતે હિલોડે ઝૂમી રહ્યા છે. ઝુમ્બા ડાન્સ ને લઈને જે છે યુવા હૈયાઓ આજે હિલોડે ચડી રહ્યા છે અને ડાન્સ અને મસ્તી કરી રહ્યા છે. આપણે યુવાઓ સાથે વાત કરીશું, જાણવાનો પ્રયાસ કરીશું. આજે વેલેન્ટાઇન ડે છે, આ રીતનું આયોજન શું કહેશો? વેલેન્ટાઇન ડે છે, આ રીતનું આયોજન છે, શું કહેશો? કેવું લાગી રહ્યું છે? ચોક્કસપણે અન્ય યુવા હૈયાઓ છે, આજે વેલેન્ટાઇન ડે છે, આ રીતનું આયોજન છે, શું કહેશો? આપણે ઘણી મજા આવે છે, આવું કઈ થવું જોઈએ. ખાસ કરીને ફિટનેસ માટે પણ છે આ, તો શું કહેશો? ફિટનેસ પણ નું ધ્યાન રખાઈ રહ્યું છે. હા, રાખવું જોઈએ. આ રીતે અમને મજા આવે, અમે એન્જોય કરીએ છીએ વેલેન્ટાઇન, આવું હોવું જોઈએ. પણ જે પ્રમાણે કહી શકાય કે યુવા હૈયાઓ પણ જે છે હિલોડે ચડી રહ્યા છે અને ફિટનેસ ઉપર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, ઝુમ્બા ડાન્સ કરવામાં આવી રહ્યો છે. આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં યુવાનો જે છે અહીંયા પહોંચ્યા છે અને તેઓ દ્વારા જે છે ડાન્સ ઝુમ્બા ડાન્સ કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે અનેક એક્ટિવિટી પણ અહીંયા રાખવામાં આવી છે. જે યુવાનો છે, યુવાનો અહીંયા પહોંચ્યા છે અને યુવાનો કહી રહ્યા છે કે ખરેખર તેમના માટે એક સારો મોકો છે, કારણ કે દિલ ખોલીને યુવાઓ અહીંયા પહોંચ્યા છે અને દિલ ખોલીને નાચગાન કરી રહ્યા છે. અત્યારે જે છે ઝુમ્બા ડાન્સ જે ફિટનેસ માટે સારું કહેવામાં આવે છે, એટલે કે વેલેન્ટાઇન ડેના દિવસે સાંજની જગ્યાએ સવારે આયોજન કરવામાં આવ્યું છે. એટલે ફિટ ઇન્ડિયાની થીમનો પણ ક્યાંક ને ક્યાંક ધ્યાન રાખવામાં આવ્યું છે. યુવાઓ ફિટ રહે તો દેશનું ભવિષ્ય ફિટ રહેશે, તેને લઈને તમામ આયોજન છે એ પ્રકારે જ કરવામાં આવ્યું છે. એટલે અત્યારે કહી શકાય કે જે યુવાઓ છે મન મૂકીને નાચી રહ્યા છે અને વેલેન્ટાઇન ડેની એક અનોખી રીતે ઉજવણી જે છે અહીંયા કરી રહ્યા છે. ત્યારે હવે જે આ કાર્યક્રમ છે 10 વાગ્યા સુધી અહીંયા હજી પણ ચાલુ રહેશે અને યુવાઓ પોતાના મન મુજબ નાચી